अज्ञान तिमिरांधानां ज्ञानांजन शलाकया स्वरूप भगवान चार विशेषण मांगे सनातनाय सनातन सनातन एटले सनातन एटले बोलो परमानंद सिद्ध शिलाए पहुंचीने सिद्धत्व पर्यायी शाश्वत काल सुखी रहनारा प्रभु ने दुर्गति मार्ग तरफ संसार तो केवु छे अपनी संसार मा वणजारानी जात जीव छे एने काबू मा वणजारा लई शके एनो काबू मा लेवा माटे नो उपाय सामे गाम फरिया करे गधेड़ा के खच्चर वचन होय वाही रस्सी एटले दोरला एना ऊपर गर्भखरी समान बधું મહાપુરુષો એક ઠેકાણે નહીં આજે અહીંયા તો ખાલી બીજે ક્યાં થોડી રોકાય ભલે વસાદ અને વણઝારા કેવાજબો પિંડજે ઘર અંદર બનાવી દુર્ગતિ થઈ પાંજે ઘર કે પાંદર બનાવ્યું દુનિયા અંદર મે ખરેખર તપસ્વી મુનિ હતા બંધ કરે રોજ થોડી વાર સંભૂતિ મને આ તીર્થસ્વી ઘણી હરે 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 વાર જેવા રંગ ઘણી કુદો ઉઠો નામ શું પટ્ટાવાળા શાશ્વત પરમેનન્ટ પટ્ટાવાળા વિચારક નહીં ત્યાં ગયા પછી યોગ પટ્ટક સંસારમાં પડે નહીં સુમંગલાચાર્ય પડે નહીં કર્મોથી લેપાવું પડે નહીં શાશ્વત અશરીરી અને કેવલ જ્ઞાન આદિ શિષ્ય અને શરીર ગુણમય આગોને કારણ ભ્રમણતા કરતા રહેવાની ત્યારે કંટાળો ના આવે થાકી ગયો ભૂખ તરસ ન લાગે હા એવી અદ્ભુત વિલક્ષણ આત્મા સ્મરીથી કરી આપણી સનાતન અવસ્થા છે આજે હિન્દુમાં શું કહ્યું ધર્મ સનાતન ધર્મ ચંચળ ઘોડાઓને કોણ કાબૂ શાસન પણ જેણારી અનાર્થી કાળને પરિણ ચાલતું હોય સ્વરૂપ કેવું બિહામું છે આથી ભાવિત કરી હોય એટલે શાસન નિત્ય જો છે જીન વચન શસ્ત્ર અસ્ત્ર આત્માને છેડી ભેદ કરી કાબૂ દ્વારા ચંચળ ઘોડાઓ પાંચગઢમાં પડોની જે હોય તે થાય છે અને જે આજ્ઞા અત્યારે આપણને મળ્યું છે એને બસ એનું મહત્વ સમજીએ પરિણામ આવે એના ઉપર પ્રયત્ન કરીએ દ્રષ્ટાંત આપે છે તીર્થંકર ભગવાન લક્ષ્મણ રાશિ લાખ પૂર્વથી લઈને ઈર્યા 17 વર્ષ જીનાયના ન પાડી મિનિમમ આયુષ્ય જોઈ ને સ્વામી નો 72 વર્ષ મેક્સિમમ આયુષ્ય ભગવાન નું 82 લાખ વર્ષ નું જોઈએ નહીં તો કાયાની સ્થિતિ એ અહીં તેમને પણ સમય મર્યાદા છે એક પદ માં મને આવો વિચાર આવી ગયો શું કરું કરું કે જે કોઈને આવો વિચાર આવ્યો આ એવા દાખલાઓ બનતા હોય છે ચોરી માં જ રંડા કો આવી જોડે પેરા પડતા તને એટે ગાડી જો કામ કે સરપ્રસ થઈ ગયો થઈ ગયા ખૂબ ઉગ્ર ભર ભરી એક સાવરો ચૂડલો અમર હો જા તે સિંહ ગુફા વાસી મુની અનુસારી ને કહ્યું છે સાવર શ્યામ રંગ ના ને મીના ભગવાન વિના ઘણી કા ને પરમાત્મા ગયા રિયત પરમાત્મા જિનાગ્ના રૂપ કરીએ એ ચૂડલો
જિનાગના શું છે અમર હો જાય ગુરુની આ વિધવા પણ આવે જેનું અખંડ સૌભાગ્ય પૂરી જાય ગુરુની ઉપેક્ષા કરીને ગયા હું તો પ્રીતમ પ્યારો ઇન્દ્રિય ઘોડાઓએ તેમને તરશબ દિનેશ્વર પ્રીતમ માહરો ઓર ન ચાહું રે કં જો પેલી બીજો સારી સંગ ન કરી હરે ભાંગે સારી એ ભાંગે ભાંગું નથી જો ભાંગો એટલે પ્રકાર ચાર પ્રકાર ચાર નિક્ષેપા સાડી શાન સાડી હરણ અનાડી શાન અનાડી હરણ સાધ્વીજી તરીકે ચાર પ્રકાર છે જગત ની કેટલાક દર છે એવા છે શરૂઆત છે સાડી અને છે પણ અંત નથી હરણ ઉલ્લંઘી સાડી હરણ એટલે પાંચમાં આનંદ હોય છે ની પ્રીતિ કહો કે આત્મા સિદ્ધ દશાની પ્રતિક્રમણ થાય પછી ક્યારે સિદ્ધ મટીને અસિદ્ધ થાય શિયાળો છે સાડી થાય નહીં સાડી હરણ તો અનાડી અનંત શું છે શરૂઆત નથી અંત પણ નથી આત્મા છે સંસાર અનાડી અનંત છે બરોબર અનાડી અનંત અભવ્ય આત્માનો કર્મ અને આત્માનો સંયોગ પણ અનાડી અને અનંત આપણે એની શાંત છે બરોબર જ્યારે મનમાં એને કોઈ કર્મનો અંત આવી ગયો કર્મ છે અનાડી કાચી આત્મા સાથે પ્રભુ વીર નો જી અને સાડી શાંત છે આ મનુષ્ય ભવ આપણો સાડી બન્યો ત્યારે શિષ્ય વાંછા ચાર ભાંગા એટલે ચારી ખાલી જગ્યા મનના આત્મા સાથે સંબંધ પોતાની જાત સાથે સંબંધ પરમાત્મા સાથે એટલે પોતાની શુદ્ધ આત્મ સ્વરૂપ સાથે જોડાય વાંચા આડી કાયમ ખાલી જગ્યા મંડાણ માટે સનાતન અથવા શાશ્વત એવા પ્રભુને નમન 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 ત્યારે પછી 105મું વિશેષણ એ છે ઉત્તમ મંડાણી શ્લોક એટલે ગાથા નહીં ભલા એટલા ગાથા ને ગાથા છે પણ અહીંયા શ્લોક ગાથા છે શ્લોક નો બીજો છે શ્લોક એટલે શાળા લોક સંપર્ક બહુ કર્યો સાધુ સાધી ભગવંતો તો શ્લોક ના સંપર્ક માર્યું રાખવા જ પડશે શ્લોક એટલે યશ તે માટે ઉત્તમ શ્લોક આયો યસ કેવો છે ભગવાન નો લગાણે લોક માં બર કેતી દેવી દ્વારા પણ ગવાય જેવો પ્રમાદ કરીને લગાણ ચૌદ રાજ લોક ના આકાર માં આ ગાંડા ઘોડા જોયો છે વાત તો ખાલી પ્રભુ શ્લોક પુરુષ પરવાર માં જ પતન એટલે દુર્ગતિ નવા ઘર માં ફર્નિચર પણ નવું આવે એટલે મોટા અને મોટા ફ્લેટ નું ઇન્ટિરિયર પણ તેની સાથે ભેળ બેસે એવું જ અંદર ફર્નિચર લગાવ ખેંચીને પકડી રાખવામાં જિન નામ કર્મ નું ઉડે ઉડે એવો પ્રભાવ સંપન્ન છે જીવતર વાલું એની સાથે ભેળ ખાય તેવો યસ નામ કર્મ નું ઉડે પણ અતિ પ્રબળ હોય છે ભગવાન જેવા જગત માં કોઈ નું લગામ પકડી રાખે લલિત વિસ્તરા ગ્રંથમાં પ્રભુ અલૌકિક વિશેષતા સ્વરૂપ વિચારેલ છે કેવું છે સફલા અનંત સંસારના ભ્રમણ ભગવાન સફળ આરંભમાં હોય કાર્યનો આરંભ એટલે શરૂઆત કરે અનંત અનંત સુધી પરાવર્ત સફળતા મળે ત્યારે જ મૂકે અધૂરું અધવચ્ચે મૂકે નહીં અને નિષ્ફળતા તો ક્યારે મળે જ નહીં આજ્ઞાઓ પાડવામાં કંટાળો જે કામ આત્મા લે તેમાં પ્રભુ કાયમ સફળતા ને વરે છે ઉડેને કારણે મન સારું કામ પણ કરે ત્યારે પ્રભુની આ વિશેષતા સ્મરણ સાથે પ્રભુને પ્રાર્થના કરી શકા અથવા બહુ પેલો છે બહુ હોય તો જે કામ આદિ સફળતાની મહેચ્છા છે કેટલાક પાસે સફળતાની ફોર્મ્યુલા છે
प्रभु तो स्वयं सफलता खातरी छे जो हूँ जिना काया थी लेने कुटुंब लई तो मोतना थी लेने प्रजा मरसे घर थी लेने देश सुधी नार बदे सफलता नी निमान प्रमाण तैयारी लाए क्यारे अथती नथी सुमे सके छे हरेक कार्य में सफलता मड़े जेवी घर नीचे आपा जीवन मान परवानी जिगना जिनाज्ञा सा मड़े भले बड़वो कड़ी मड़ाईयो वापरे कम्यो कुशल लक्ष्मी नो नजर न करवानी जिना का जीरो रन मा ढीलू मुकी पहला जो लो की दोष की करी ने होल बिहाड़े के चाल समुदाय मा रेवानी जिनाज्ञा दुनिया ना जितला पण ने मोटा कार्य छे व्यवहारिक एनी तमाने घणी सफलता नी कोई गारंटी विना पण मड़े ने बेक पण साधु पण मड़े शासन प्रभाव मा के कोई भणी गयो छे भागियो घणी छे पण समर्थ नथी नौकरी छोड़वा मात्र थी पतन न उम्र लायक न संगति मिलती छोकरी साधु में छोरी संसार बेगो करने छोकरो द्रव्य कोई ने देवा कोई राजकारी ने सुमति संसार बेगो न थाय पर अंदर खाने टिकट नहीं मार परिणामो खला टिकट मेड़ी सके पैसा देगा नहीं मेड़ी सकता घड़ी यार मत नहीं वार के मत मेड़ी सकता सावज्य मत मेड़ी ने विजय बनना रा बधाने बधाने पाछा मोटा छोड़ जी मरता भली अक्षर शरीर टकावाना साचा कोटा ना हेठळ बड़ी डबल छे भोजनो आ बधू ज भावात अने मोटा होना मेळवनारा पण धार्या काम पारी नथी पाड़ी शकतो बहुमति न होय तो शुं करे संयममां उत्साह ज पास करवा होय रोज नवू नवू भणवानी होय तो मरी गयो छतां बधा कार्यवा खाली जग्या धारे प्रमाण करी शकता नथी एटला कार्यमां सफलता मळे पण विरोध पासे जेटलो विरोध करी नाखे ने क्यारे न पण मळे ખાલી જગ્યા કરવાનું મન ક્યારેક સફળતા કોક ને મળે વાતો ઉત્તમ યશસ્વી પ્રભુ સ્મરણ ક્ષણ ભયા નમન ઈ વાત ભગો છે ભાઈ આપણે કાવ્ય આપણે કાર્યમાં સફળતા મળી મળે મરણ તો જણે છે બસ પ્રભુનું નામ સ્મરણ રોજ નિરંતર કરી ભાવ મરણી ભાવ ધ્યાન કરી ઉની પણ સંતાઈ જાય ભાવ ના સુતા ઉઠતા હરતા ફરતા ભાવ મરણ હરિ 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 એટલે કદાચ એને પશ્ચાતાપ થવાનો સંભવ છે દ્રવ્ય અરે એ ન થાય તો દુનિયા માટે શાસન સાથે સફળતા ભીતર એટલે ખાલી જગ્યા બજાર તો એના પ્રભુ માટે સફળતા એટલે પણ ખાલી જગ્યા બજાર બંને ત્રણ ત્રણ શબ્દ રહીએ પછી પણ બીજો ત્રીજો અક્ષર બંને શબ્દમાં સરખા છે ફાલી જરાક ફરક કરવાનો છે ખાલી પહેલા અક્ષરમાં દુનિયા માટે સફળતા પણ ખાલી જગ્યા બજાર અને પ્રભુ માટે સફળતા એટલે પકડીને બેઠા છે ખાલી જગ્યા બજાર એવો નહીં તો બજાર વંદન કરે છે દુનિયા માટે પોતાની પ્રતિષ્ઠા એટલે એ સાધુએ દોષો ભાવવાની ઊંઘમાં આવી તે બતાવવાના જપના બજાર અક્ષરના અને પ્રભુ માટે સફળતા એટલે આપના બજાર કૃષ્ણ નામે છે ક્યાં ક્યાં આપના બજાર
પ્રભુ ને પ્રભુની આજ્ઞા ને પણ સ્થાન આપીએ, તેથી શક્ય છે કે પેલા કેટલાક વિશેષણો છે ને, મોટા ભાગના વિશેષણો મોક્ષ ને દેનાર છે સ્થાન મળ્યું રહેવા માટે, ક્ષમા નમ્રતા સરળતા ગુણો રાજી થાય છે, આપણે હરિહન પરમાત્મા પાત્ર મળ્યું છે રહેવા માટે. મનુષ્યો ભગવાન જ કામ કરે છે. બધી આંગળીઓ કાઢી જાગ્યા વિના ચિંતન ધરાય ચડ્યા ને કેવળ ના. તો હવે જીવતરમાં આપનું જળતર કરીએ, આપણી આપણું જીવન રૂપી આંગળી ચિંતન કરવા બોલો હરિ ગોપાલ બોલો સાધુ શ્રી કૃષ્ણ કે વિષ્ણુ વગેરે માટે આપણે વપરાય છે, લેવામાં પણ પાપ બંધની વાત કરી છે. શું અર્થ થાય છે? જો સાધુ માટે તો ગોવિંદ ભરવાની વાત છે, બાળકના પાલક નું પિતા હોય, ભરવાની પ્રયત્ના રક્ષક, બાળકના પાલક કોણ હોય? પિતા. સૂક્ષ્મતમ જીવોને એટલે કે સંપૂર્ણ સટકાયને પોતાનું ગોકુળ માં જ નથી સાચવનાર ગોવિંદ કોણ? પાડીએ માત્ર પ્રભુ બચાવ કરવા ગોવિંદ અહીંયા ગોવાળ અર્થી દો. આખા બધા છે કા જીવિકા પ્રમાણે જાણે ગોકુળ ખા વાલ કે ચણા આદિ વાપીને વાણી પણ થાય, ત્રણ ટાઈમ એટલે દૂધ પણ વાપરીએ,
મુક્તિ લક્ષ્મી, કારણ કે મુક્તિ લક્ષ્મી એ જોયું કે આ વર બહુ સારો છે, આપણી જાતે જેવું રૂપ કોઈનું નથી, એના જેવું લાવણ્ય કોઈનું છે, એના જેવું ઉત્તમ ફૂલ કોઈનું નથી, એના જેવું બળ એટલે તાકાત કોઈનું નથી, એના જેવું જ્ઞાન કેવું જ્ઞાન નથી કોઈમાં, આ બધું રૂપ લાવણ્ય કુળ બળ જ્ઞાન બધું જ જેવું જોઈને મુક્તિ લક્ષ્મી મોહિત થઈ ગઈ, એટલે કે અને હાથમાં કઈ વરમાળા લીધી, એને સિદ્ધ અવસ્થાની વરમાળા લઈને પ્રભુને વરી, ધારો કે એવું થયું અને પ્રભુની વિષ્ણુ રૂપતા છતી થઈ, અને ચોથા મોક્ષ રૂપી લક્ષ્મી જેમને વરી, એ વિષ્ણુ રૂપ પ્રભુને મન નમઃ તો વિષ્ણુવે પછી આવે છે જિષ્ણુવે, ખાલી વનો જો થઈ ગયો બાકી એમ જ રહ્યું, ઘુમાવી જિષ્ણુવે ધીરજ ઘુમાવી, અને ત્યાં બીજાના હાથે વરવાની તૈયારી જીતવાના સ્વભાવ જીતવાની શું પડી ગઈ છે, એક રીતે આને આનંદ કહેવાય, અને બીજી રીતે ભૂલી જાય, શું કહેવાય, રમત ગમત ની દુનિયામાં કોઈ પણ ટીમના સુકાની ના લેવલ માં તેના વિજયના આંકડા સક્સેસ રેશિયો પરથી નીકળે, એ બચા જીત એ માત્ર મેદાન પર મેળવવાની નથી, જ્યાં શરીરમાં જીતનારા ઘણાય ન પાલી અને આથી એટલે ખાલી જગ્યામાં હારી જતા હોય છે, ત્રણ અક્ષર ભાવવાની વાત યોગ્ય છે, ખાલી જગ્યા થી બની ઉતરો ખાલી જગ્યા કરનારા પર ક્યાંક રોગ થી ક્યાંક સંબંધ વિચ્છેદ હોય હારી જાય છે, હોવું જોઈએ બરબરા ધુરંધરો ની પણ શું કરનારા, ત્રણ અક્ષર ધુલાઈ 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 કરનારા, દારા સિંહ વગેરે બીમાર પડે લખવા લાગુ છે, અંદર ઘરમાં કેટલું લખવું, જીતનારાઓ પણ કાયમ જીતનારા નથી, બધે જીતનારા અને બધે જોતનારા, કોઈ બાબતમાં જીતે ને કોઈ બાબતમાં તમે કરી શકો છો, ધારો કે કોઈ મેચ જીતી શકે પણ ચૂંટણી ન જીતી શકે, વાંધો આવે ઠીક છે, કરાજ ન કો મેચ માંથી કરવાનો નકાશી પાકિસ્તાન પર પૂરો કોણ તો ઇમરાન ખાન પડે તો હજી કઈ સમજાય, પણ હમણાં હારી ગયો
કોઈ ચૂંટણી જીતી શકે વિહાર કરવામાં શું વાંધો આવે કારગિલ નું શું કહેવાય યુદ્ધ સહન કરવો પડે એ જ ને ન પણ શકે એ તો રિક્ષા લેતી વખતે દેશ જીતી શકે હતું શું પણ બધા આનું શું ન જીતી શકે બે અક્ષર નું ત્યારે અસહ્ય વેદના દિન જીતી ન શકે સહન કરવી જોઈએ દુનિયા આખી ને જીતનારા પણ છેલ્લે ખાલી જગ્યા સાથે અંદર આને તો હારે જ છે શા માટે દૂધ નામ કરડો શત્રુ રાગ દ્વેષ મોહ વાગડો એકમાત્ર કોણ છે પ્રભુ યુવાન સાધુ હોય એને તો ખા સર્વત્ર સર્વદા એટલે હંમેશા અને સર્વથા એટલે બધી રીતે અને વિરોધી ગણાતા પકડી રાખીએ તો પાંચ અક્ષર આખા અને બે અડધા મોક્ષ ભણી અને બે અડધા છે ની બને છે એ જ છે માં મને અડધા કમળા 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 સિત્તા સોસડા હા હા એમાં 24 કલાક લગાવ કેટી રાખવાનો ડબલ અડધો અક્ષર એક છે કચ્ચર પર જાગૃતિ ને સાવ બે અડધા અક્ષર છે માટે તો ચાર કલાક અક્ષર છે જોઈલી આજકાલ એ શબ્દ બહુ વપરાય છે હું યુપી માં બહુ વપરાય છે સેવા બહુ એવો કોઈ હોય ને ગુનેગાર સીધી રીતે પછી એને શું કરી નાખે પોલીસ પોલીસ શું કરી નાખે પણ ખાલી જગ્યાની સામે તો હું ઘૂંટણ ટેકવી દઉં છું અને જીડોશની સામે ઈ રસીને દુઃખનું મૂળ કારણ તો અંદરમાં એલા દોષ છે પરલોક જોઈને ધ્રુજી ઉઠનારા જીવવાની કયો છું પણ ક્ષણમાં હારી જાઉં છું ત્યારે તારી મૂર્તિ ઉપર વારી પારી ભવ સ્વરૂપ ભાવી તો કરેલું જ અને કાચિત કર્મ આદિ દોષો સામે લગભગ ઘૂંટણ ટેકવી દઉં છું આંતર શત્રુ સામે જંગ માંડી શકું અને જીતી શકું પ્રધાન એવી શું કરજે જીનાની કૃપા કરજે પ્રભુ ફેર ફેર જંગ આંતર શત્રુ સામે ઘણી બાયો ઘણવા ચડાવી અનાદર કરે છે શાસ્ત્રો જનરલ વાતો લખેલી પણ જીવન જીતવી હોય કોને શું કરવું ન કરવું જીતવાના સ્વભાવ વાળા પરમાત્માની ટીમ માં ભળી જઈએ એની શરણાગતિ એમનું નેતૃત્વ સ્વીકારી લઈએ અને પણ સર્વત્ર સર્વદા સર્વદા શ્લોકનો સાર પ્રથમ ભવ સ્વરૂપ થી મનને ભાવિત થી આવે છે 110 માં વિશેષણ પરમાત્માનું અનંતાય એવું પાલન કરી અનંત સારા ત્રણ અક્ષર
કટ્ટર વિશ્વની બધી વસ્તુઓ સ્થાપિત છે અને વિશ્વની બધી વ્યક્તિઓ પણ સ્થાપિત ઇન્દ્રિયોને જીતી લેવી જેનો અભિશાપ દરેકને વળગેલો છે બે અક્ષરનો અભિશાપ દરેક વસ્તુ દરેક વ્યક્તિ 2000 સાદરૂપમના બે અક્ષર અંત 48 અંતનો અભિશાપ એન અંત આવે છે ભાગે તો અનારી ગમે સારામાં સારી વસ્તુ હોય મેલ હોય તમારા કુળોમાં કપડાં વિગેરે હોય ગમે એવા કિંમતીને સારામાં સારા એક દિવસ એનો અંત રાષ્ટ્રપતિ હોય વડાપ્રધાન હોય કે પ્રેસિડેન્ટ રાષ્ટ્ર નો હોય જો આત્મા બરાબર જીનાજ્ઞાન શાલીભદ્રની સાતવાડની હવેલી સૂત્રમાં અનુત્તર વિમાનવાસી સર્વાસી વિમાનવાસી દેવતા સાગરૂપ નું જે આયુષ્ય હોય એનો પણ એક દિવસ પાંચ દાયકા જૂની ખાલી જગ્યાને પણ ચોરોની પાર્ટનર આપી શું કેવાય ભાગીદારી ત્રીજી ઉપમાં આવે છે ચાર અક્ષર ભાગીદારી ઉપમાં આખા વિશ્વમાં એક પણ જોઈન્ટ ફેમિલી બિઝનેસ જોઈન્ટ ફેમિલી બિઝનેસ સડન બીજી પેઢીથી આગળ વધ્યો ને ચાલ ચાલનો આખા વિશ્વમાં ખતરો ઉપરનો ચાલનો ઉપરનો ખોતરો આટલો જરા સંત વિહોણા ગામ દીઠા આપ્યો કંત વગરની નારી દીઠી અંત જેને અડકે ના દિનનો જેવી ઘરની ના એકે મારી દીઠી તો નિયો જક્ત ખણો વર્ષ ગો સંત વિહોણા ગામ દીઠા કંત વગરની નારી દીઠી અંત જેને અડકે ના જેનો અંત જ ના આવે એવી ઘરની ના એક મારી દીઠી બધી મારી ભાળા બધાનો અંત આવે એક એક ક્ષણ કરોડ વર્ષ અંતના આવા અંતરિયાળ સામ્રાજ્ય વચ્ચે વિભુને અચ્યુત પણ કહેવાય આ પાંચે ભેગી લેખિતા સુરજણ પાકનું પાકનું પાડ્યો કે ફળ જળ પરથી કરી પડે એ જો થયું છે કરોડો કોઈ વ્યક્તિ પોતાના પદથી પદચ્યુત થાય પદથી પણ ભ્રષ્ટની દારૂ ભગવાન કેવા છે અચ્યુત શરૂઆતમાં તો લેખિતા સ્વરૂપ કરી પડું એ તો બધે જ છે ઘણાના માથાના વાળ ત્યારે સહજા અટલી હોય કે કાકના મોઢાના દાંત સ્વભાવ પતન સુધી પહોંચી જાય
આયુષ્ય પૂરું થાય શરીર છે પડે દાટવું ન પડે અને સાધુ ની ક્રિયા પર છે ક્રિયા પર મોટી ઉંમર ના વયો વૃદ્ધ અને પોતે તો ગીતાર્થ આચાર્ય ભગવાન અત્યારે છે નહીં હતો ખરો પેલા આ રીતે અત્યારે હવે છે નથી છે ની ઘટના એટલે કે વર્તમાન લાગી સમય છે ધીમે ધીમે છોકરી તરફ હતા અત્યારે નથી આવી લાગી પછી એની સાથે ધર્મ સમજાવવા સંસાર અનંતના વિસરવા વિહરતા પ્રભુ ભાઈ જીવન પામવું ન પડે ઉપદેશ આપવા જીવન અવસ્થાની ખાલી જગ્યા આરોગી લીધું છે પ્રભુ એક એક ઔષધ આગળ વધે બે અડધા અક્ષર અંગત સૂચના એના જીવન ઉદ્ધાર કરવા માટે જીવન બચાવું ચવાનું નીકળી ગયો મુંબઈ ના ગોવાઈ વિસ્તારમાં એક બહુમાળી ઇમારત છે જેનું નામ છે શ્રીપતિ ટાવર નાગનાઓની શ્રીમંત રહેતા હોય બાંધ્યું છે મોટા ઘણી કોઈ નિવાસ ભાવો સી રીતે પ્રગટે તો પ્રભુને જ શ્રીપતિ કયા છે થોડો ભય રહે મહાલક્ષ્મી ના પતિ છે લક્ષ્મી મહાલક્ષ્મી ના સાધુ માટે વ્રત માટે સમજી લેવાનું છે ગાડી ચલાવવાનો શોખ હતો ના પાડતા ભૂલે તેથી રાજીવજી ડ્રાઈવ કરતા ક્યાંક ચેકિંગ માટે ઉભું રહેવાનું હતું છતાં પોલીસે તે ગાડી અટકાવી નહીં સલામ ભરીને ગાડીને આગળ જવા દીધી કોઈ કે તેને પૂછ્યું પેલી ગાડીને જવા કેમ દીધી ત્યાં પછી આ રીતે એવી તો કઈ વ્યક્તિની એ ગાડી હતી એને બનાવાય નહીં ત્યારે કહ્યું ગાડી કોની હતી વ્યવહારમાં ખબર નથી પણ તેના ડ્રાઈવર રાજકારી તમારે પનારે પાડી વાર સાતમી માં જાય
ત્યારે એ પાપ માંડ ઓછું થાય પ્રભુના સમગ્ર જીવનના મહત્વના પ્રસંગમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ઓના દ્વારા થાય કારણ શું અને ઉદ્ગલ પરાવર્તિત ઇન્દ્રો દ્વારા કોની પર ઇન્દ્રો આવે ઉદ્ગલ પરાવર્તિત અરિના ભગવાન ઋષિ ભગવાન લગ્નનો પ્રસંગ ચાલ્યો આવશે પડી કારણ ત્યારે ઇન્દ્ર આવ્યા હતા પછી કે બે વર્ષનો પછી ભગવાન નું વંશ ની સ્થાપના કરી હતી ત્યારે પણ ઇન્દ્ર આ વાત ખોટી છે કેવળ જ્ઞાન થાય ત્યારે પણ મત્સ્યો કરવા સમજાય આવે તમામ એમનો કારભારી પણ 35 લાખ પોતે કેવા ભગવાન ધીરે ધીરે આગળ વધતા જોશોડે જોશોડે ઇન્દ્રજીના ચરણો ની સેવા જતી કરનારો સાધુ જાણી અને રત્ન તો જાણે પ્રભુ ની આસપાસ અર્જુન સુવર્ણ સમની એક કઠારી મઠારી જાણ વિચાર નગર ચોહાણ મારું ગળપણ મંગળ છે ઉંમર થઈ છે જરાક છોરી છામે લીસી લીસી વાપરી લો લસી લસી ગુરુદેવ ને પણ આસક્તિ સાથે છે ને તો હું વાપરીશ એ પણ ખાંડ વિના જ વાપરીશ આવા શ્રીપતિ પ્રભુને થોડુંક વાપરીમાન ભવન મીઠું મીઠું આવી ગયું હવે આવે છે 113મું વિશેષણ મન પ્રસન્ન રૂપાય વિચારે કેવા છે મન પ્રસન્ન સંયમની બધી ક્રિયાઓ સક્રસ્તવલાભી એ છે ઈશ્વરીય તત્વ માટે લગભગ તમામ શક્તિઓને અહીં અવકાશ મળે છે વિશેષ ક્યાં ઈશ્વરને વિશ્વવ્યાપી માનનારા પણ લોકો છે અને એવું દૂધ પણ ઈશ્વર સર્વત્ર બનાવીને આકર્ષે સંયમ પાલન કરવા માટે છે ભગવાનમાં આ વિશેષણ લાગુ પડે છે વિશ્વરૂપ બધી ઉભા ઉભા કઈ રીતે કોઈને ખ્યાલ આવે છે ભગવાન વિચારો ક્યારે થાય વિચારો કીધો બાકી આયુષ્ય નામ અને ગોત્ર ક્રાંતિ કરવાની એટલે ત્રાસવાળીઓ આવે વેદ્યમાં સત્તા વિદ્યા હોય બિલકુલ બાકીના જે 3 અગાધ કર્મો છે એની સ્થિતિ ધારો કે લાંબી છે હજી આયુષ્ય વગર તો કેવી રીતે એ કર્મો રહેશે તો એ જે લાંબી વધારાના નાશ કરવા માટે ઓટોમેટિક થઈ જતી હોય છે કરતા ભગવાનમાં કરતા ભાવ હોય નહીં
કુદરત લોકસી વાળા બધું વાપરે અને એ પ્રક્રિયા કેવી છે માત્ર 8 સમયની છે એમાં શું ગુનો કર્યો આખના પલકારામાં અસંખ્ય સમય વીતી ગયા મનને કરી જ નાખી દીધો સૂક્ષ્મ પ્રક્રિયા છે ઓટોમેટિક થઈ જાય કે મેં કઈ માલ મળ્યા કાદા એ શું થાય આ ક્યાં વી ગઈ છે આત્મા શરીર વ્યાપી છે ને તો પહેલા સીધો આગુડેશો આટલી વાત પણ સમજમાં કેવું છે રબરની જેમ શંકુ લીધી દેવાય છે પણ શિષ્યોની વિકાસ થાય તો રાજમાં ફેલાઈ શકે વાત વાતમાં ઠપકો સંકોચા સૂક્ષ્મની ગોરુ મતે મનમાં આ સમાઈ જાય શરૂ થયો ત્રણક્ષરનો ચિત્ય વિચારી છે પહેલા સમય ઉભો દંડ ખેડો ચિત્તશિલાને અડે ચિત્તશિલા ઉપર અલોકને અડે સાચી નળ ઉપર નીચે વાચરાને અસરો સી રીતે થાય આ ગુરુ પ્રસન્ન બાઈમાં શરીર પ્રમાણ આટલો આગુરુ પ્રસન્ન દંડ અસર થાય દંડ લાકડી સમજો ગુરુ જ હવે બીજા સમયે કડવા આ તો આમ ફેલાયા થઈ પડ્યા જ્યાં ગુરુથી મધ્ય લોકનો છેડો હોય બને મન ધાવન થયું બીજા સમયે ત્રીજા સમયે આમ આને યોગ્ય સાધુને વિસ્તાર હે ભાઈ ચૂપ પાટી થઈ પણ એક દંડ ઉભો હવે તો ગુરુએ પાટી વાર ને બીજું પાટી આમ બીજા એક જેવા આકાર પડી જાય મંદિયાને હરખાને આપણે બેઉ દઈ બોલવાનું બે જણા થાય અને ચોથા સમયે એમાં જે વચ્ચેના આત્રા છે ને પાટી પાટી વામ છે પાટી વામ છે આપણે સાધુઓએ ભક્તિ ખાંચાઓ છે ચોથા સમય પૂરા કરી એટલે ચોથા સમયે ચૌદરાજ લોકમાં આત્મા ફેલાઈ જાય બે જણા ભેગા સાથે ચૌદરાજ લોક અલગ કરે અસંખ્ય આત્મને મીઠાઈઓ આકાશ છોડ્યા છે ને લે દાઢે ચોક આપણા દરેકના માયા નામનું પણ પ્રવેશ મેટલા છે અસંતાઈની બાધા કઈ પણ અસંતાઈઓ ખાવામાં એક પર ઓછો ને એક પર વધારે ને વધુ મીઠાઈઓ રાજકોટ ના જેટલા આકાશ પ્રદેશો છે અસંખ્ય બરાબર એટલા ને એટલી વધી પડી છે તો આત્મ પ્રદેશો ક્યારે કે માંડો પડ્યો જીવના છે આપણા દરેક ખાસી કરી સૂક્ષ્મ નિગોદના પણ ગરમ દૂધ સાંજના પ્રસાદ ચોથા સમયે ત્યાં ચોટી ગયો વ્યાપી થઈ ગયો રાજમાં આત્મા ખુશી નિત છોડાય વ્યાપી જાય વિશ્વરૂપ જાણે અજાણે માંડગી વધી આપણે કેવા ભાગ્યશાળી આપણને પણ ટચ કરે સમય માટે વસ્તુઓ લેવા દોષો પ્રત્યે પણ અને પછી રિવર્સ પ્રક્રિયા થાય પાંચમા સમયે આપવાના ખાંચા આછા સંગ્રહાઈ જાય છઠ્ઠા અને સાતમા બે સમયે માલા કપાટ કર્મી પર વાપરવાની શરૂઆત સંગ્રહાઈ જાય અને આઠમા સમયે વળો દંડ જે તો આત્મદેશો એક સંભરાઈ જાય પાછો આત્મા શરીર વ્યાપલવિદા કરી દીધો માયાઓ મધુર વાણી જ્યોતિષ વિગેરેની જાળ ફેંકવા ભક્તોને આકર્ષવા માટે આખું જીવન એકલી પ્રભુ નીકળી પડ્યો પ્રભુ આપણને મળવા આવે છે નિર્દોષ ભાવે નિર્દંભ વિશ્વવ્યાપી પ્રભુને નમન અને પ્રાર્થના કરીએ પ્રભુને કે પ્રભુ વિશ્વવ્યાપી બનો છો ત્યારે વિશ્વના કોપ ખૂણે રહેલા મારા આત્માને આપના પરમ આત્માનો જાણે કે પાવન સ્પર્શ થાય છે એની સંવેદના છે અલબત્ત સ્પર્શ તથા જળ રીતે પણ જુદી જુદી ઉત્પ્રેક્ષા સંભવે અને ક્ષણવાર માટે જાણે આત્મામાં વળી જવાની તક મળી એ વિચારે હું ખાલી જગ્યા ઉઠું છું નિષ્પક્ષપણે શાસ્ત્રકારોએ આ બધું જાણીને આયુષ્ય વધારે પડતી ઓછી કેમ હોય કટ્ટરતા અને મર્યાદાઓ બાંધી છે બોલો બધું હોય ઓછી ન હોય શકે આયુષ્ય નાખવાનું સંયોજન નહીં નામ ગોત્ર તીર્થંકર નામ કર્મ જ્યાં સુધી શરીર હોતું હોય ગોત્ર ઉચ્ચ ગોત્ર નોડે હોય છે
તદ્દન ખાખડી શરીર વાળી હવે આવે છે 114 નું વિશેષણ હાથબક કપાઈ ગયા છે એનું નામ છે હિન્દુઓનું ખાસ કરીને એક તીર્થ છે હિમાલયની આજુબાજુમાં એવી નાક વિના દોષીનો ઋષિકેશને બીજું નિશાને કઈ હોય છે બીજું હરિદ્વાર હરિદ્વાર ઋષિકેશ ઋષિ છે ઋષિનો રૂ નથી અખડ ઋષિ હોય ને ઋષિ હાથબક પણ એ નથી અહીંયા હ નીચે રૂ ખવાઈ ગયા ઋષિકેશ બીજની જેમ ઋષિક નાલી ઇન્દ્રિયો આપણી પાંચ ઇન્દ્રિયો છે ને એને માટે સંતો બીજો શબ્દ છે ઋષિક આ બધું કરાય છે એના માટે છે સ્વામી ઋષિમાં ભલે ઇન્દ્રિયોના સ્વામી જીતેન્દ્રિય આ રીતે સ્ત્રી સંપર્કની પડેલી એક માણસ વચ્ચે છેલ્લા પાંચ પોલીસ આડી એ ક્યારે બને બોલો પૂરી શક્યતા છે પોલીસ કોઈ મોટા ગુંડા ને પકડી ને જતી હોય ત્યારે અને ફરતે પાંચ એસ્કોર્ટ્સ સાથે કોઈ નેતાની સવારી નીકળે ત્યારે ઓલા રક્ષક એસ્કોર્ટ્સ અંગ્રેજી પ્રવચન સારોદ્ધારમાં લખ્યું છે પોલીસ લઈ જાય ત્યાં કે લીધે જવું પડે છે કારણ કે તે પરાધીન છે નેતા જ્યાં જાય ત્યાં કોને અમારે ગણાય એસ્કોર્ટ્સ કમાન્ડ એવા જોશવાળી કારણ કે નેતા કેવા છે સ્વાધીન જાય અને પાંચ ઇન્દ્રિયો આપણે સૌ ઘેરાયેલા છે સ્ત્રી આ પાંચ પોલીસમાંથી છૂટી નહીં થઈ શકતી આપણે નેતા છીએ પરઠવી ને વિચારવા દો આપણે તે પાંચને દોરવણી આપીએ છીએ પછી એ પાંચ આપણને ડ્રાઈવ કરે છે એના ઉપરથી આપણી કક્ષા દુબા ખાઈડે નહીં આપણે ઇન્દ્રિયો દોરે તે દોરાઈ જશે ગગડી જશે એવું બધું પછી આપણી સ્થિતિ ધરાવનારા આપણે બીજા દોષો પ્રત્યે એટલા સ્વામી મોટા દોષો ને કામ કરી ગયો આચાર્ય મહારાજ કદાચ ચટપટી બહુ અટપટે છે એની પાસે રૂપ પરાવર્તન ઇન્દ્રિયોની ચટપટી ખણ છે રૂપ અટપટી છે સખત ગરમીમાં હવાની લહેર ગમી જાય રૂપ વ્યક્તિ નું હોય કે વસ્તુ નું પણ આ નાની લક્ષ્મણ લક્ષ્મણ નું દ્રષ્ટાંત પણ એ જ અને મન પણ અગણિત ઈચ્છાઓ મોટા પાયે ઉત્પાદન કરતું સામાન્યથી અનાદિ ત્રણ પાળીમાં દેતું આપણામાં એક વિશેષ જગ્યા છે ચાર અક્ષર છે મન શું છે ગુરુ સત્સંગ અક્ષર શું છે ભલે અત્યારે જીવન જીવીએ ચાર અક્ષર માં કેવું હતું એની અંદર પહેલા સંસ્કારો તો વિશેષ સુખો ના કેવા જન છે ચક્કરી તમારી જોરદાર ત્રણ પાળી માં 8-8 કલાક ચોવીસે કલાક ચાલ્યા છે
જરાક પણ જો ખાવાની ઈચ્છા પીવાની ઈચ્છા બેસવાની ઈચ્છા સુવાની ઈચ્છા પડવાની ઈચ્છા આપણી બધી બાજુ ખાલી જગ્યા નથી અંત નથી ઈચ્છાઓ આકાશ સમાન અનંત સહન કરીને પણ ઉત્તરાધિક સૂત્રમાં માર્ગ કેવો છે ઈચ્છાઓ કેવી છે આકાશ જેવી અંતહીન અંત જ્યારે સેવન કરે ત્રણ સાધનો તેર તૂટે ઝડપથી પાછા ઉત્સર્ગ એક બે ઈચ્છા પૂરી કરવા જાઓ ત્યાં નવી કેટલી બીજી ઈચ્છાઓ માથું ઊંચકીને મારા જીવનના પ્રથમ વર્ષમાં જે પોતાને ખાવા બેસો એટલે પાછું મીઠું ખાવાની ઈચ્છા મીઠું ખાવાની ઈચ્છા એટલે ગરમ અને ઠંડુ એટલે શૂંઠની ગોળી જે મનની ઉત્પાદન ક્ષમતા કલ અંગ્રેજી વર્ડ છે વિશ્વ વિજેતા થાય ગમે તેમ તોય વિશ્વ વિજેતા બનવા કરતા હિન્દુઓ અંતરાલી જગ્યા વિજેતા બનેલા છે એટલે ગુરુ માના મુખ ઇન્દ્રિય વિજેતા નીકળતા અત્યંત જરૂરી પણ છે ખ્યાલ આવ્યો ઇન્દ્ર પણ ઇન્દ્રિયો નો ગુલામ થઈ જાય ગુરુદેવ દાખવી નથી ઔષધ માં હંશિયારે કેમ ઇન્દ્રાણી કરતા પગને પંપાડે છે આ મો નું મુનિ ને સહેજ હસવું આવી ગયું છે ઇન્દ્ર પણ ઇન્દ્રિયો કાયમ ઘડી નાખવો તો આવા ઋષિકેશ ઇન્દ્રિય વિજેતા નમઃ માંડગી આવે માણસો જેમ બધા બધા પ્રયત્ન માંડે સેવા કરતા શાંતિ ગરડી જીવો અને શુક્ર છીંડુ પણ પડવા દેવ મંગુ આ નમઃ શ્રી નમઃ વગેરે ડાક્ટર નમઃ ઓ નમઃ નામનો પણ સુધી ઓ નમઃ સાધુ નમઃ ના નમઃ ધ્યાન દુઃખો ઓ નમઃ નરકની ચ નમઃ સા નમઃ પાસવી ણમ નમઃ ખાલી જગ્યા માણી નમઃ વ્યંગ્યમાં કહી ચ નમઃ છ અક્ષરથી હું નમઃ કોથી ભરો નમઃ દુનિયામાં આપણે વ નમઃ જગ્યા નમઃ 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 છ અક્ષર છે નમઃ
नम नमः स नमः सिं नमः म उपरति ड नमः हो नमः मम नमः लम मेहमान गिरी मानवी पर से बसी आज अपनी मेहमान गिरी जी के आज पहली बार हो ना व्याख्यान में हम आया छे सावधान मैंने खबर नहीं हो कि आ इंद्रिय रूप आ सु बोला तुमने आयो छे तुमने क्या ख्याल आयो कि आ सु बोला तू हां मोको आ सु बोला तू तो आपता नहीं हां हमरा जी तो आंगड़ी आ नहीं आयो ने तो पकड़ी ने आपन सिद्धि सा कोई ने क्या नहीं आयो नौकार ना धरे नीचे क्या थे नमः जोड़ी ने बोलवा मांगो तो नमो हरि हंतार पर नमः पछि नमः पछि मो बीजो अक्षर मो छे नमः मो नमः पछि हरि नमः अ नमः हरि नमः नमः ता नमः अणम नमः આપણે બધા એ નવકારો એક એક અક્ષર પાત્રનું પવિત્ર અને નમસ્કાર કરવા યોગ્ય છે તો એ પણ સારું છે તેની એકાગ્રતા પણ જળવાય મન જરા કાડું ઉડું થાય એટલે ભૂલ પડી જાય એટલે બરાબર કોન્સન્ટ્રેશન રાખવું પડે આજે વાતાવરણ સારી હોય એટલે પણ આ ઉપયોગી છે ચિત્ર અને બીજો છે કે મધ્ય લોકમાં નવકાર મોકલી છે પહેલા ઉર્ધ્વ લોકમાં મોકલ્યો દેવતાઓના કલ્યાણ મંગલ મોક્ષ માટે સારી વાત છે કંપારી આપણને છૂટે તો એક શબ્દ પહેલો શબ્દ હું બોલું તમારે બીજો પડ જાય ખાઓ પોતાના દીકરા ઘરે જ ભણાવે છે અ સ્કૂલમાં સ્કૂલમાં જ્યાં પછી પડી જાય ને ત્યાં ઘરે જ શિક્ષક ભણાવે છે જરૂર પોતા વિષયો પોતા વિષયો જે સ્કૂલ કોલેજમાં બિન જરૂરી પોતાના વજન માગતી વધારે ભરે છે વિષયો હોય સર્વમંગલમ સર્વ જય